नमस्कार। धोरण 11 वाणिज्य व्यवस्था ने संचालन चैप्टर 6 धंधाकीय व्यवस्था ना स्वरूपों 2। विद्यार्थी मित्रों, आ चैप्टर में अगौना लेक्चर में अपने सहकारी मंडली तेनो अर्थ व्याख्या लाक्षणिकता अने फायदा गैरफायदाओ विषे अभ्यास करी गया। आज संयुक्त हिस्सावाड़ी कंपनी जेने अपने जॉइंट स्टॉक कंपनी पण कहीए छीए तेनो अर्थ व्याख्या अने लाक्षणिकता अभ्यास करिए। औद्योगिक क्रांति पछी यंत्रों द्वारा उत्पादन थवा लाग्यु त्यारे मोटा पाया पर अने ग्राहकों मांग करशे तेवी अपेक्षाए मोटा मोटा कारखानाओमां उत्पादन छे ए थवा लाग्यु। स्वाभाविक छे के मोटा पाया पर उत्पादन थाय त्यारे मूड़ी पण मोटा प्रमाण में जरूर पड़े। એટલે આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જે આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે વૈયક્તિક માલિકીની પેઢી અને ભાગીદારી પેઢી છે એ અનુકૂળ ન જ આવે, કારણ કે વૈયક્તિક માલિકીની પેઢી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓ આ હતી કે મૂડીનું પ્રમાણ ઓછું એકઠું કરી શકાય, તેમાં ટૂંકું આયુષ્ય હતું, સંચાલન શક્તિની પણ ત્યાં મર્યાદા હતી। એટલે મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી જેવી ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો તે અનુકૂળ ન આવે। ધંધાકીય પ્રવૃત્તિ મોટા પાયા પર કરવાની જ્યારે જરૂર થાય ત્યારે સ્વાભાવિક છે કે મોટા પ્રમાણમાં મૂડી છે એ જોઈએ, સાથે મૂડીની સલામતી, જવાબદારી અને જોખમની વહેંચણી તેમજ કાર્યદક્ષ સંચાલન છે તેની પણ જરૂર પડે। તો આવા અનેક પ્રકારના પ્રશ્નો છે, એના ઉકેલ માટે નવું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ એનો ઉદ્ભવ થયું, જેને આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની અથવા તો જોઈન્ટ સ્ટોક કંપની કહીએ, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે પણ ઓળખીએ છીએ। કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને ઝડપથી વેગ મળ્યો છે, આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, ઘણી વખત એક માર્કમાં એનો પ્રશ્ન પૂછાય છે, આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણે કહીશું કંપની છે તેને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે। ભારતમાં કંપની ઉપરના નિયમન માટે મૂળ કંપની ધારો 1956, પરંતુ હાલમાં એટલે કે 1/4/2014 નવો કંપની ધારો અમલમાં આવ્યો છે, જે છે 2013। ઘણી વખત એક માર્ક માટેનો પ્રશ્ન એ પણ મહત્ત્વનો છે, સુધારેલો નવો કંપની ધારો 2013 ક્યારથી અમલમાં આવ્યો તેનો પણ જવાબ આપણે એક માર્ક માટે આપી શકીએ। 1/4 એટલે કે 1 એપ્રિલ 2014 અમલમાં આવ્યો છે નવો સુધારેલો કંપની ધારો 2013, અને મૂળ કંપની ધારો 1956। આ પણ યાદ રાખજો, ઘણી વખત એક માર્ક માટેનો પ્રશ્ન ત્યાં મહત્ત્વનો ગણાવી શકાય। આમ તો કંપનીના અર્થ વિશે વાત કહું તો કંપની એ અમૂર્ત, અદ્રશ્ય અને કૃત્રિમ વ્યક્તિ છે જેને કાયદાની દ્રષ્ટિએ અસ્તિત્વ આપવામાં આવેલું છે। તેની મુખ્ય લાક્ષણિકતા જ એ છે કે તેને કાયમી અસ્તિત્વ છે અને કાયદેસરનું વ્યક્તિત્વ છે। કંપની ધારા 2013 મુજબ પણ કંપનીની વ્યાખ્યા આપેલી છે। કંપની ધારો 2013 જે સુધારેલો ધારો છે તે મુજબ કંપનીનો અર્થ કે વ્યાખ્યા જોઈએ તો કંપની એટલે આ કંપની ધારા હેઠળ એટલે કે 2013 હેઠળ અથવા તો અગાઉના એટલે કે 1956 કોઈપણ કાયદા હેઠળ સ્થાપવામાં આવેલી કંપની। સરસ તમને કંપનીની અર્થ અને વ્યાખ્યા અહીં આપેલી છે કે કંપનીએ સમાન હેતુ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે। એટલે કાયદાની દ્રષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદ્રશ્ય જેને આપણે જોઈ શકતા નથી અને અમૂર્ત એવી વ્યક્તિ છે। 2013 કંપની ધારા મુજબ કંપનીની વ્યાખ્યા આપેલી છે, જેને તમે અહીંથી બતાવવાનો પ્રયત્ન હું કરું છું હાઇલાઇટ કરીને, કે કંપની એટલે
આ કાયદા હેઠળ, આ કાયદો એટલે કે 2013 અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની, અગાઉનો કાયદો 1956 આ હેઠળ સ્થપાયેલી કંપની જેને આપણે કંપની તરીકે ઓળખીએ છીએ, આ વ્યાખ્યા એવું સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે, એટલે કે કાયદા દ્વારા તેનું અસ્તિત્વ પ્રાપ્ત થાય છે કંપનીને. કંપનીનો જન્મ જ કાયદા દ્વારા થાય છે એવું કહી શકાય, અને કંપનીનું વિસર્જન, એનો અંત પણ, એટલે કે એનો મૃત્યુ પણ કાયદા દ્વારા જ થાય છે. આપણા ભારતમાં કંપની ધારો મૂળ 1956 જે આગળ પણ મેં વાત કરેલી કે એક માર્કનો પ્રશ્ન ત્યાં મહત્ત્વનો ગણાવી શકાય, અને નવો સુધારેલો કાયદો છે કંપનીનો એ 2013. વિકલ્પાળો પ્રશ્ન 1-2 માર્કમાં જવાબ આપો એવો પ્રશ્ન પણ ત્યાં મહત્ત્વનો ગણાવી શકાય. કંપનીની લાક્ષણિકતા વિશે વાત કરીએ તો અહીં બુકની અંદર કંપનીની લાક્ષણિકતા છે તેના 11 મુદ્દાઓ આપેલા છે. પહેલો મુદ્દો જોઈએ, કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિત્વ. એટલે કંપનીને કાયદા દ્વારા કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપનીની નોંધણી કંપનીના નોંધણી અધિકારી પાસે, એટલે કે કંપની રજિસ્ટ્રાર પાસે કરાવવામાં આવે ત્યારે એ તારીખ અને સમયથી જ કંપની કાનૂની રીતે, એટલે કે કાયદાની રીતે એક અલગ કૃત્રિમ વ્યક્તિ બની જાય છે. કંપની પોતાના નામથી એ વ્યવહાર કરી શકે છે, ખરીદી વેચાણ કરી શકે છે, કોર્ટમાં દાવો માંડી શકે છે, કરાર કરી શકે છે, જેમ એક જીવંત વ્યક્તિ કરી શકે તેવું કાર્ય કંપની પોતાના નામથી એ કરી શકે, પરંતુ કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે. કાયદા દ્વારા તેનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ તેને મળે છે, એટલે કાયદેસરની કાર્યવાહી છે એ કંપની કરી શકે. આ એની પહેલી આગવી લાક્ષણિકતા થઈ. ત્યારબાદ બીજી લાક્ષણિકતા જોઈએ, કાયમી અસ્તિત્વ. એટલે કે કંપનીને કાયમી અસ્તિત્વ, એટલે કે લાંબુ આયુષ્ય કંપની ધરાવતી એવું જોવા મળે છે. કાયદાની દ્રષ્ટિએ કંપનીને અલગ અસ્તિત્વને વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે, એટલે કંપનીના સભ્યો એ કંપનીથી અલગ અસ્તિત્વ ધરાવે છે આમ કહું તો પણ ચાલે, અને કંપની તેના સભ્યો એટલે કે શેરહોલ્ડરો છે, માલિકો છે, તેનાથી અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ ધરાવે છે એવું પણ આપણે કહી શકીએ. એટલે જો કંપનીના સભ્યો છે એ કંપનીમાં આવે કે જાય, અથવા તો કોઈ સભ્યો મૃત્યુ પામે, નાદાર થાય, કોઈ પણ બાબતમાંથી કંપનીમાંથી તે નીકળી જાય, તો કંપનીને તેની કોઈ અસર થતી નથી. એટલે કંપની છે એ કાયમી અસ્તિત્વ અને લાંબુ આયુષ્ય ધરાવે છે એવું કહી શકીએ. ફળચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત લાવી શકાય. ફળચા એટલે કંપનીને વિસર્જન કરવા માટેની કરવી પડતી વિધિ, જેને આપણે ફળચાની પ્રક્રિયા કહીએ છીએ. ધોરણ 12ના SPCCની અંદર પણ તમે આ બાબતનો ત્યાં અભ્યાસ તમારે કરવાનો થશે, કંપનીના વિસર્જન અંગેનો. ત્યારબાદ ત્રીજી લાક્ષણિકતા જોઈએ કંપનીની, મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. એટલે કે કંપની જે કુલ મૂડી એકઠી કરે છે તેનું નાના નાના હિસ્સામાં, ભાગમાં એનું વિભાજન કરી નાખવામાં આવે છે, જેને આપણે શેર તરીકે ઓળખીએ છીએ. એક માર્કનો પ્રશ્ન અહીં, શેર એટલે શું, તેનો જવાબ અહીં મળે છે કે કંપનીની કુલ મૂડી છે તેને નાના નાના હિસ્સામાં વેચવામાં આવે, તો આ દરેક નાનો એક હિસ્સો છે જેને શેર કહેવામાં આવે છે. અહીં એક માર્કનો પ્રશ્ન મહત્ત્વનો ગણાવી શકાય. શેર બહાર પાડી કંપની એ વિશાળ પાયા ઉપર એ મૂડીભંડોળ એકઠું કરી શકે છે. રોકાણકારો છે એ કંપનીના શેર ખરીદે, કંપની આ શેર ભંડોળ દ્વારા મોટા પ્રમાણમાં નાણાં છે પ્રાપ્ત કરી શકે. જે લોકો શેર ખરીદે છે તે કંપનીના શેરહોલ્ડરો છે ગણાય છે, શેરહોલ્ડર તરીકે તેને ઓળખવામાં આવે છે. તો શેરહોલ્ડર એટલે શું એવો પણ પ્રશ્ન હોય તો આપણે કહી શકીએ, કંપનીના શેર જે લોકોએ ખરીદ્યા છે રોકાણકારોએ, તેને કંપનીના શેરહોલ્ડર કહેવામાં આવે છે. ત્યારબાદ ચોથી લાક્ષણિકતા વિશે ચર્ચા કરીએ, શેરની સરળ ફેરબદલી. એટલે કંપની છે એના શેર રોકાણકારો એટલે કે શેરહોલ્ડરો છે તે સરળતાથી તેની ફેરબદલી કરી શકે. આ કંપનીની એક આગવી લાક્ષણિકતા અને મહત્ત્વની લાક્ષણિકતા ગણાવી શકાય કે મુક્ત શેરની ફેરબદલી. પણ અહીં શરત એ છે કે કંપની છે તેનું શેરબજારની યાદીમાં લિસ્ટિંગ થઈ ગયું હોવું જોઈએ, એટલે કે શેરબજારની યાદીમાં કંપની નોંધાઈ ગઈ હોય તેવા શેર
કોઈ પણ શેરહોલ્ડર છે એ ગમે ત્યારે ખરીદી શકે અને વેચી પણ શકે, એટલે કે કંપની અને કાયદાની જોગવાઈઓ છે તેને આધીન રહીને શેરહોલ્ડરો એ કંપનીના શેર ખરીદી શકે છે અને વેચી પણ શકે છે, એટલે સરળ રીતે શેરની ફેરબદલી છે એ કરી શકાય. શેરનું આ મહત્ત્વનું લક્ષણ છે એ ગણાવી શકાય. ત્યારબાદ પાંચમી લાક્ષણિકતા જોઈએ, સામાન્ય મહોર. મહોર એટલે કંપનીની કોમન સેલ, કંપનીની ઓળખ આ સામાન્ય મહોર દ્વારા જ થતી હોઈએ છે. કંપનીના કોઈ પણ કરાર હોય, શેર પ્રમાણપત્રો હોય, કંપનીના કોઈ પણ દસ્તાવેજો હોય, રોજબરોજના વ્યવહારમાં પણ કંપનીની સંમતિ દર્શાવવા માટે આ સામાન્ય મહોર છે લગાવવામાં આવતી હોય છે. એટલે આ પણ કંપનીને એક લાક્ષણિકતા ગણાવી શકાય કે તેને કોમન સેલ એટલે કે સામાન્ય મહોર દરેક કંપનીની ઓળખ માટે એ હોય જ. ત્યારબાદ સંચાલન. કંપની એક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નિયમનપત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનને આધીન રહીને સંચાલક મંડળ, જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે પણ ઓળખીએ છીએ, કંપનીનું સંચાલન કોણ કરે? તો એનો જવાબ આપણે આપી શકીએ, કંપનીનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે, જેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કંપનીનું સંચાલન થાય છે. શેરહોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે અને જે પ્રતિનિધિ ચૂંટાય તે કંપનીના સંચાલક કે ડિરેક્ટર છે એ બનતા હોઈએ છે. એટલે કે સંચાલકો સામૂહિક રીતે કંપનીનું સંચાલન કરે, જેને આપણે સંચાલક મંડળ તરીકે ઓળખી શકીએ. ક્યારેક કોઈ એક સંચાલક છે એ કંપનીનું સંચાલન કરે નહીં, પરંતુ એક કરતાં વધુ સંચાલકો, ખાનગી કંપનીમાં કેટલા સંચાલકો હોય, જાહેર કંપનીમાં કેટલા સંચાલકો હોય તેની વાત આગળ આપણે કરવાના જ છીએ, પરંતુ કંપનીનું સંચાલક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. આ સંચાલક મંડળ છે એ કંપનીના મહત્ત્વના નીતિ વિષયક નિર્ણયો લેતા હોઈએ છે અને કંપનીની સંચાલનની બાબતમાં તે આગવું સ્થાન ધરાવતા હોઈએ છે. આમ કહી શકાય કે કંપનીમાં માલિકી અને સંચાલન એ બંને અલગ છે. માલિકીને સંચાલનનું એકી અહીં જોવા મળતું નથી, ખાસ યાદ રાખો. ભાગીદારી પેઢીના વૈયક્તિક માલિકી પેઢીમાં જે માલિકો છે એ જ સંચાલકો છે, પરંતુ કંપની જેવા એકમોમાં માલિકી શેરહોલ્ડરોની છે અને તેના વતી ચૂંટાયેલા પ્રતિનિધિ સંચાલકો છે કંપનીનું સંચાલન કરે છે. ત્યારબાદ સાતમી લાક્ષણિકતા જોઈએ, સભ્યોનો દરજ્જો. એટલે કંપનીના સંચાલન અને માલિકી બે અલગ છે, એટલે કંપનીને કાયદાની રીતે એક અલગ કાનૂની એટલે કે કૃત્રિમ અસ્તિત્વને વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલે કોઈ સભ્ય એ કંપની વતી કરાર કરી શકે નહીં કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધનકર્તા પણ બની શકે નહીં, પરંતુ સભ્યો કંપની સાથે કરાર કરી શકે છે. એટલે કે અહીંયા સભ્યોનો દરજ્જો કેવો રહ્યો કંપનીમાં? કંપનીના સંચાલન અને માલિકી બે અલગ છે, કંપનીને અલગ એક કૃત્રિમ વ્યક્તિ તરીકે ઓળખ પ્રાપ્ત થાય છે. એટલે કોઈ સભ્ય છે કંપનીનો એ કંપની વતી ક્યારેય કરાર ન કરી શકે કે કોઈ સભ્ય છે એના કોઈ કૃત્યથી કંપની પણ એના માટે બંધનકર્તા બનતી નથી, કારણ કે કંપની કાયદેસરની એક કૃત્રિમ વ્યક્તિ જ છે. ત્યારબાદ આઠમી લાક્ષણિકતા જોઈએ, સભ્ય સંખ્યા. ઘણી વખત ટૂંકા પ્રશ્નમાં આ મુદ્દો મહત્ત્વનો ગણાવી શકાય કે ખાનગી કંપની હોય તો તેમાં ઓછામાં ઓછા 2 સભ્યો છે હોવા જોઈએ અને વધુમાં વધુ 200 સભ્યો. આ સભ્યો એના માલિકો છે એ માલિકી દર્શાવે છે વ્યક્તિ. અને જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ કોઈ એના ઉપર નિયંત્રણ નથી. ખાસ યાદ રાખો, કંપનીની સભ્ય સંખ્યા વિશે પ્રશ્ન ઘણી વખત પૂછાયો છે. ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો હોય અને જાહેર કંપની હોય તો તેમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય. તફાવતનો મુદ્દો પણ મહત્ત્વનો ગણાવી શકાય આ ખાનગી કંપની અને જાહેર કંપની માટે. એવી જ રીતે ખાનગી કંપનીમાં વધુમાં વધુ 200 સભ્યો અને જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ છે નહીં, ગમે તેટલા સભ્યો છે અમર્યાદિત હોઈ શકે. ત્યારબાદ નવમી લાક્ષણિકતા જોઈએ, સભ્યોની જવાબદારી. કંપનીના સભ્યોની જવાબદારી
મર્યાદિત હોઈ શકે અને અમર્યાદિત પણ હોઈ શકે. જો શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તેના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા એટલે કે તેને ખરીદેલા શેરની કિંમત કે રકમ પૂરતી જ મર્યાદિત ગણાવી શકાય. તમે આગળ પણ જવાબદારી ત્રણ પ્રકારની તેના વિશે અભ્યાસ કરી જ ગયા, મર્યાદિત જવાબદારી, અમર્યાદિત જવાબદારી અને બાંયધરીથી મર્યાદિત જવાબદારી. તો અહીં કંપનીના સભ્યોની જવાબદારીની વાત કરીએ તો મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તેનો મતલબ એવો થયો કે આ કંપનીના સભ્યોએ જેટલી રકમના શેર ખરીદ્યા છે એટલે કે જેટલા નાણાં રોક્યા છે કંપનીના તેના પૂરતી જ એની જવાબદારી બને. જો કંપની ફળચામાં જાય એટલે વિસર્જન કરવું પડે તો સભ્યોએ જેટલા નાણાં રોકેલા છે તેટલી જ રકમ તેની જાય, એને ગુમાવવી પડે. એથી વધુ રકમ પણ કંપની એને દેવું કરેલું હોય તો સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ આ દેવું ભરપાઈ છે કરવાની જરૂર હોતી નથી. એની મર્યાદિત જવાબદારી થઈ ગઈ કે તેને જેટલી રકમના શેર ધારણ કર્યા છે તેના પૂરતી તેની જવાબદારી. અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની પણ હોય, પણ યાદ રાખો આપણા દેશની અંદર અમર્યાદિત જવાબદારીવાળી કંપની એ ખાનગી કંપની લિમિટેડ કંપની હોય છે અને મર્યાદિત જવાબદારીવાળી કંપની એ જાહેર કંપની અસ્તિત્વ ધરાવતી હોય છે. ઘણી વખત ટૂંકા પ્રશ્ન અહીંયા પણ પૂછાય એટલે કે વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી ઓછી જોવા મળે અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની આપણા દેશમાં એ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે ખાનગી કંપની છે. સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત એ કંપની છે પોતાના આવેદનપત્રમાં જણાવતી હોય છે. આવેદનપત્રની 6 કલમો તમે SPCCમાં પણ તેનો અભ્યાસ કર્યો જ હશે અથવા તો તમે કરવાના હશો. આવેદનપત્ર એની 6 કલમો છે, તેમાં આ જવાબદારીની એક કલમ છે, તેમાં ઉલ્લેખ કરી દેવામાં આવે છે કંપનીની જવાબદારી કયા પ્રકારની રહેશે. ત્યારબાદ 10મી લાક્ષણિકતા જોઈએ, મૂળભૂત અધિકારો. કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વને વ્યક્તિત્વ મળે છે, પરંતુ કંપની એ દેશની નાગરિક નથી. જેમ હું કે તમે જીવંત નાગરિક છીએ, આપણું પણ અલગ અસ્તિત્વને વ્યક્તિત્વ છે, પરંતુ કંપનીને કાયદા દ્વારા કાનૂન દ્વારા અલગ અસ્તિત્વને વ્યક્તિત્વ મળે છે, પરંતુ કંપની એ કંઈ દેશની નાગરિક બનતી નથી. તેથી નાગરિકને જે કંઈ અધિકારો મૂળભૂત અધિકારો પ્રાપ્ત થાય તેવા અધિકારો કંપનીને પ્રાપ્ત થતા નથી. આ ખાસ યાદ રાખો. જેમ કે મને કે તમને મત આપવાનો અધિકાર થાય પુખ્ત ઉંમરને આપણે થાય એટલે, પરંતુ કંપનીને કંઈ આવો મૂળભૂત અધિકાર છે મળતો નથી. ત્યારબાદ છેલ્લી લાક્ષણિકતા 11મી જોઈએ, શેર દીઠ મત આપવાનો અધિકાર. એટલે કંપનીના સભ્યો છે તેની પાસે જેટલી રકમ હોય જેટલા શેર ધરાવતા હોય તેટલા એ મત આપી શકે. જે સભ્ય પાસે વધુ શેર તો એ વધુ મત આપી શકે. શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મત એ કંપનીની આગવી લાક્ષણિકતા ગણાવી શકાય. ખાસ યાદ રાખવું, સહકારી મંડળી આપણે આગળનો ટોપિક શીખ્યા કે જેમાં વ્યક્તિ દીઠ મતનો અધિકાર છે અને કંપની છે તેમાં શેર દીઠ મત આપવાનો અધિકાર છે. એટલે કે કોઈ એક વ્યક્તિ પાસે કંપનીના વધુ શેર હોય તે વધુ મત આપી શકે, કોઈ પાસે ઓછા શેર હોય તો એ ઓછા મત આપી શકે. આ કંપનીની આગવી લાક્ષણિકતાઓ છે તે કહી શકાય. આગળના ટોપિકમાં આપણે કંપનીની ફાયદા અને એની મર્યાદાઓ છે તેના વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ.